જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર દરેક સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચર્સની અંદર આપણે ગ્રામરના અલગ અલગ ટોપિક સમજવાનો પ્રયત્ન કર્યો. હવે ત્યાર પછી આગળ ગ્રામરમાં જ અન્ય ટોપિક એટલે કે ડુ એઝ ડાયરેક્ટેડ આ ટોપિક્સને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની અંદર ક્વેશ્ચન નંબર 49 અને 50 આ બે નંબરના ક્વેશ્ચનની અંદર આપણે ડુ એઝ ડાયરેક્ટેડ માટે અલગ અલગ પ્રકારના બે પેરેગ્રાફ પૂછાય છે અને આ બે પેરેગ્રાફની અંદર એક એક પેરેગ્રાફના બે બે માર્ક્સ છે. એમ કુલ મળીને આપણે તે ટોપિક્સના કુલ 4 માર્ક્સ થાય છે. હવે જે આપણે ડુ એઝ ડાયરેક્ટેડ છે એની અંદર અલગ અલગ બે પેરેગ્રાફ આવે છે, પરંતુ આ જે બે પેરેગ્રાફ છે એ અલગ અલગ આપણે 5 રીતના પૂછાય છે, જેમાંથી એક રીત આપણે ટેન્સ એટલે કે એની અંદર કાળ બદલાવો. ધારો કે કોઈ પેરેગ્રાફ હોય અને એ પેરેગ્રાફનું શરૂઆતનું વાક્ય કે જેના સમય દર્શાવતા શબ્દ કે મુખ્ય ક્રિયાપદનો કાળ બદલાવેલો હોય તો તે પેરેગ્રાફ આપણે ટેન્સનો હોય, અને એ ટેન્સની અંદર જે કાળ આપેલો હોય તે કાળ પ્રમાણે તેમાં ચેન્જીસ કરવું. ત્યાર પછી આપણે એક પેરેગ્રાફ એક્ટિવ અને પેસિવ એટલે કે કર્તરી અને કર્મની રચનામાં ચેન્જીસ કરવો. ધારો કે એક્ટિવનો પેરેગ્રાફ આપેલો હોય તો પેસિવમાં ચેન્જીસ કરવું, અથવા પેસિવનો પેરેગ્રાફ આપેલો હોય તો એક્ટિવમાં ચેન્જીસ કરવું. ધારો કે કોઈ પેરેગ્રાફનું પ્રથમ વાક્ય કે જેની અંદર એક્ટિવ પેસિવ પ્રમાણે ચેન્જીસ થયેલો હોય તો તે પેરેગ્રાફ આપણે એક્ટિવ અને પેસિવનો હોય છે, જેની અંદર એક્ટિવ પેસિવના રૂલ્સ પ્રમાણે ચેન્જીસ કરવું. ત્યાર પછી ત્રીજી રીત આપણે, ધારો કે જે પેરેગ્રાફે એના જેન્ડરની અંદર ચેન્જીસ કરવું એટલે કે જાતિ બદલાવી. ધારો કે કોઈ પેરેગ્રાફે એના શરૂઆતના વાક્યની અંદર કર્તા તરીકેના અથવા કોઈ પણ નામ કે સર્વનામની અંદર જાતિ પ્રમાણે ચેન્જીસ થયેલો હોય કે હી નું સી થયેલું હોય, સી નું હી થયેલું હોય, મિસ્ટર શાહ આપેલું હોય મિસેસ શાહ થઈ ગયું હોય, આવી રીતે જેન્ડર બદલાવેલું હોય તો તે પેરેગ્રાફ આપણે જેન્ડરનો હોય છે, અને એ જેન્ડરના પેરેગ્રાફની અંદર તેના રૂલ્સ પ્રમાણે નામ સર્વનામ જેવા શબ્દોની અંદર ચેન્જીસ થાય છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ આપણે પૂછાય સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચનમાં ચેન્જીસ કરવું. ધારો કે કોઈ પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફનું શરૂઆતનું વાક્ય એક વચનમાં આપેલું છે અને નીચે ચેન્જીસ બહુવચનની અંદર થયેલો છે તો તે પેરેગ્રાફને આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ચેન્જીસ કરવું, અથવા પ્લુરલનો પેરેગ્રાફ આપેલો છે અને શરૂઆતનું વાક્ય આપણે નીચે સિંગ્યુલરમાં સ્ટાર્ટિંગ આપેલું છે તો તે પેરેગ્રાફને આપણે પ્લુરલમાંથી સિંગ્યુલરમાં બદલાવો, એટલે કે એક વચનમાંથી બહુવચન અને બહુવચનમાંથી એક વચન, અને તેની અંદર પણ નામ સર્વનામ અને ક્રિયાપદ આવા શબ્દોની અંદર એકવચન બહુવચન પ્રમાણે ચેન્જીસ થાય છે. અને ત્યાર પછી છેલ્લી વસ્તુ કે આપણે પર્સનની અંદર ચેન્જીસ કરો. ધારો કે કોઈ પ્રથમ પુરુષનો કર્તા હોય અને આપણે ત્રીજા પુરુષથી શરૂઆત આપેલી હોય, ત્રીજા પુરુષનું નામ કે સર્વનામ હોય અને બીજા પુરુષનું કોઈ સર્વનામ આપેલું હોય, એટલે કે આ રીતના કર્તા તરીકેના જે નામ સર્વનામ આપેલા હોય તેની અંદર પર્સન પ્રમાણે ચેન્જીસ હોય, એટલે કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આ પ્રમાણે એની અંદર ચેન્જીસ થયેલો હોય તો તે પેરેગ્રાફ આપણે પર્સનનો હોય છે. તો આ રીતે ડુ એઝ ડાયરેક્ટેડની અંદર આપણે 4 માર્ક્સ માટે 2 પેરેગ્રાફ આવે છે, પણ એ બે પેરેગ્રાફની અંદર આપણે આ 5 રીતમાંથી કોઈ પણ 2 રીત પૂછાય છે, જેની અંદર આપણે
એક્ટિવ પેસિવ અને ટેન્સ આ 99% આ જ બે વસ્તુ પૂછાય છે, પરંતુ કદાચ અન્ય ત્રણ વસ્તુ પણ આવે, એટલા માટે આપણે આ ટોપિક્સને આ ત્રણ શબ્દને પણ શીખવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ પાંચ રીત આવે, એ પાંચ રીતમાં આપણે જે પેરેગ્રાફ આપવામાં આપેલા હોય તે કઈ રીતે હોય, તો કે જે પેરેગ્રાફ આપેલો હોય તે આ રીતે હશે. 49 નંબરના ક્વેશ્ચનની અંદર આ રીતનો એક પેરેગ્રાફ આપેલો હોય અને નીચે આપણને આ રીતના સ્ટાર્ટિંગ આપેલું હોય. ધારો કે આપણે શરૂઆત આપણે યસ્ટરડે આપેલું છે, તો એટલા માટે આ જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફ આપણે ટેન્સનો થઈ જશે. કેમ? કે ઉપર ટુમોરો આપેલું છે અને નીચે આપણે એની જગ્યાએ યસ્ટરડે વાપરવાનો, તો આ પેરેગ્રાફ આપણે ટેન્સનો થયો. તો આવી રીતે જે પેરેગ્રાફ આપેલો હોય એની શરૂઆત જોવાની અને જે રીતની શરૂઆત આપેલી હોય તે પ્રમાણે તેની અંદર ચેન્જીસ થાય છે. એવી જ રીતે 50 નંબરના ક્વેશ્ચનની અંદર પણ એવો જ પેરેગ્રાફ આપણે આપેલો હોય અને નીચે આપણે સ્ટાર્ટિંગ આપેલું હોય. ધારો કે આપણે આપ્યું કે ધ સફરલ ઇઝ ગિવન એ ટર્ક. ધારો કે આપણે જે શબ્દ છે એમાં વાક્ય રચના બદલાવેલી છે, કે ક્રિયાપદની પાછળનું કર્મ આગળ આવી ગયું છે અને ક્રિયાપદ ટુ બી પ્લસ ભૂતપૂર્વકમાં આપેલું છે, તો એના કારણે આ જે પેરેગ્રાફ થી આપણે એક્ટિવ અને પેસિવ નો થયો. તો આવી રીતે આપણે બે પેરેગ્રાફ આપેલા હશે અને એ બે પેરેગ્રાફની જેવી શરૂઆત હોય તે પ્રમાણે આપણે આ પાંચ માંથી યોગ્ય પેરેગ્રાફ નક્કી કરવાનો. અહીંયા ધારો કે સમય દર્શાવતો ચેન્જીસ એટલે ટેન્સ નો પેરેગ્રાફ થયો, અહીંયા કર્તા કર્મ અને ક્રિયાપદ બદલાવેલું છે એટલા માટે એક્ટિવ પેસિવ નો પેરેગ્રાફ થયો. ધારો કે આની અંદર આપણે કદાચ કોઈ કર્તા તરીકેના સર્વનામ કે નામ બદલાવેલા હોત તો એ પેરેગ્રાફ આપણે જેન્ડર નો થઈ જાય. કદાચ આની અંદર નામ કે સર્વનામ ને ક્રિયાપદ એક વચનમાં બહુવચનમાં આપેલા હોત તો એ સિંગ્યુલર અને પ્લુરલ નો પેરેગ્રાફ થઈ જાય. અને જો પેરેગ્રાફ ની અંદર પર્સન ની અંદર ચેન્જીસ થયું હોય, કે ત્રીજો પુરુષ છે એને બદલે બીજો પુરુષ આપેલું હોય, પ્રથમ પુરુષ આપેલું હોય, તો તે પેરેગ્રાફ આપણે પર્સન નો થઈ જાય. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ડુએસ ડાયરેક્ટેડ ક્વેશ્ચન નંબર 49 અને 50 આ બે નંબરના ક્વેશ્ચન ની અંદર પૂછાય છે અને જે બે ક્વેશ્ચન પૂછાય છે તેની અંદર અલગ અલગ પ્રકારના બે પેરેગ્રાફ આવે છે, જેના બંનેના બે બે માર્ક છે, એમ કુલ આપણે 4 માર્ક્સ થાય. અને આ 4 માર્ક્સ ની અંદર આપણે અલગ અલગ પ્રકારના 5 ટોપિક આવે, જેમાં એક ટેન્સ આવે, એક્ટિવ પેસિવ આવે, જેન્ડર આવે, સિંગ્યુલર અને પ્લુરલ આવે અને પર્સન. તો આ 5 માંથી જે રીતની સ્ટાર્ટિંગ આપણે આપેલું હોય તે પ્રમાણે પેરેગ્રાફમાં ચેન્જીસ કરવું, અને જ્યારે પેરેગ્રાફમાં ચેન્જીસ કરીએ ત્યારે દરેક ટોપિક્સના જે તે રૂલ્સ હોય તે રૂલ્સ પ્રમાણે પેરેગ્રાફની અંદર ચેન્જીસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર ડુએસ ડાયરેક્ટેડમાં જે અલગ અલગ પ્રકારના 5 ટોપિક પૂછાય છે તે ટોપિક્સ કેવી રીતે પૂછાય છે તેને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. અસ્તો.